શું હું કોણ છું? મારું નામ શું છે? મારા પિતા કોણ? મારો પતિ કોણ? મારું સરનામું શું છે? કઈ સાલમાં કઈ તારીખે ક્યાં દિવસે જન્મ થયો છે મારો? ક્યાં યુગમાં અવતાર લીધો છે મેં? કેટલા પ્રેમી હતા અને એની સાથે કેવા પ્રકારના સંબંધો હતા મારા? મને ખબર છે તમને આ બધું જાણવું છે, કાન સર્વા કરીને બેઠા છે સૌ. સ્ત્રી વિશેની આટલી અમથી પણ વાત થાય તો સૌને કેવો રસ પડી જાય ને? કોઈ પણ સ્ત્રી પોતાના વિશેની પૂરેપૂરી વિગત વિના કોઈને ક્યારેય સ્વીકાર્ય નથી, તો તમારે જુદા શુકામે હોવું જોઈએ. હા, હું એક સ્ત્રી છું. બે હાથ, બે પગ, લાંબા વાળ, હરણ જેવી આંખો અને ચિત્તા જેવી કમર ધરાવતી, શરીરના અદ્ભુત વણાંકો ધરાવતી, લિસ્સી અને તકતકતી ત્વચા ધરાવતી, સદીઓથી પુરુષો માટે ચંખના અને પ્રેમનું પાત્ર બનતી એક વસ્તુ. હા, વસ્તુ નથી શું હું? મારો પ્રજાપતિના સાધન તરીકે ઉપયોગ થાય છે, મનોરંજનનું રમકડું. મને રસોડામાં, પથારીમાં, સમાજમાં, જાહેરમાં કે એકાંતમાં ગમે ત્યાં વાપરી શકાય છે. મારી ઈચ્છા જાણ્યા વિના મને લઈ કે આપી શકાય છે. રાજકીય સંબંધોની લેવડ દેવડ માટે મારો એક સાધન તરીકે ઉપયોગ થાય છે. કોઈ પણ યુગમાં, કોઈ પણ સમાજમાં, ગઈકાલની કે આજની તારીખમાં મારી સ્થિતિમાં કોઈ જ ફેર નથી પડ્યો. મનોરંજનનું રમકડું, પ્રજોત્પત્તિનું મશીન, જે રસોડું સંભાળે, મા બાપની સેવા કરે, બાળકો ઉછેરે અને સામાજિક વ્યવહારો પણ સંભાળે, જેને વાલ કરી શકાય, મારી શકાય, ચૂથી શકાય અને જુગારમાં હારી પણ શકાય. કોણ બોલ્યું? આ તો મારી જ વાત થઈ. હું બોલી? એક સ્ત્રી શું કામ બોલી તું? શું તને જાણ નથી કે સ્ત્રીઓને બોલવાનો કોઈ જ અધિકાર નથી? જે મોઢું બંધ રાખી, આંખે પાટા બાંધી, કાન બંધ કરીને બધું જ સ્વીકાર કરે, એ જ આર્ય નારી અને એ જ સતી. તમે છો કોણ? હું કોણ છું? દ્રુપદના યજ્ઞમાંથી જન્મેલી અગ્નિશિખા. તો કોઈ કહે હસ્તિનાપુરની સામ્રાજ્ઞી, અને કોઈ કહે 999 વસ્ત્રમાં ગુંગળાતી પાંચ પતિની પાંચાલી. હાજે પણ મારું ઉદાહરણ સ્ત્રીઓનું મોઢું બંધ કરાવવા માટે વપરાય છે, જેને સદીઓથી દોષિત જોવાય છે અને મહાભારતનું કારણ ગણાય છે. પાંચ પતિની પત્ની નારી ભર સભામાં ઉભી પૂછે, પહેલા હાર્યા ખુદને કે હોડમાં મૂકી મને? સામે બેઠી બીજી નારી એ સતી કહેવાતી, બંધ આંખે બૂમો પાડે, પીડા નથી સહેવાતી. સતી થઈને બેઠી સામે, આંખે બાંધી પાટા, વીર ચતુર બેઠા બેઠા ચિત્રી રહ્યા સન્નાટા. સતી કહીને ખડખડ હસતો, એક બિચારો પૂ, ભૂલી ગયો તું પડભરમાં કે તું એ કુવારી માનો સપૂત? સતીપણામાં ચીર પુરાતા શરીર ઉપર વીંટળાય, રોમ રોમમાં ત્રાડ પાડતું, સતીપણું ગુંગળાય, સતીપણું ગુંગળાય. એ મોટું બંધ રાખજે, નહીં તો તું પણ મહાભારત રચીશ.